નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નંબર છ દોરવણી આજે આપણે આ પ્રકરણની અંદર દોરવણીનો અર્થ દોરવણીના તત્વો અભિપ્રેરણ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો નેતૃત્વનો અર્થ એની લાક્ષણિકતા અને સારા નેતાના ગુણો અને માહિતી સંચારનો અર્થ લાક્ષણિકતા વૈદિક અને અવૈધિક માહિતી સંચારનો અર્થ એમના તફાવત વિશેની માહિતી લઈશું તો આપણે દોરવણીની પ્રસ્તાવના વિશેની માહિતી લઈએ સંચાલનના કાર્યોમાં મુખ્યત્વે આયોજન પ્રબંધ કર્મચારી વ્યવસ્થા અને અંકુશનો સમાવેશ થાય છે જેની માહિતી આપણે અગાઉના પ્રકરણની અંદર લીધી છે પરંતુ સંચાલકોએ લીધેલા નિર્ણયોનો અમલ તો દોરવણી દ્વારા જ થાય છે એટલે કે સંચાલકો કોઈ નિર્ણય લે છે તો એનો અમલ દોરવણી દ્વારા જ થાય છે સંચાલકો કહેશે કે આ પ્રમાણે કાર્ય કરવાનું અધિકારીઓ જણાવશે કર્મચારીઓને કે આ રીતે કાર્ય કરવાનું એ રીતે કર્મચારી કાર્ય કરે છે દોરવણી આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકે છે કર્મચારીઓને સોંપેલું કામ કરવું એ દોરવણીનું કાર્ય છે ધંધાકીય એકમનું ધ્યેય અનેક વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકે નહીં ધંધાકીય એકમના જે ધ્યેય છે એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ઘણા બધા વ્યક્તિઓનો સહકારની જરૂર પડે છે સંચાલકે પોતાના હાથ નીચેના માણસો પર દેખરેખ રાખવી તેમને સૂચનાઓ અને હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે એટલે કે જે ઉચ્ચ અધિકારી છે જે સંચાલક છે એ સંચાલક એના હાથ નીચે જે વ્યક્તિઓ કાર્ય કરે છે એમના કાર્યો પર દેખરેખ રાખે છે એમને સૂચનાઓ પૂરી પાડે છે અને સક્રિય નેતાગીરી પૂરી પાડે છે એમને કાર્ય કેવી રીતે કરવું એની સમજ આપે છે એને આપણે દોરવણી તરીકે ઓળખીએ છીએ દરેક એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપે છે એટલે કે દોરવણી દોરવણી આપનાર વ્યક્તિ સારો હોય તો એ વ્યક્તિ દ્વારા જે કાર્ય થાય છે એ સારી રીતે કરી શકાય છે એનાથી વિરુદ્ધ જો દોરવણી આપનાર બિન કાર્યક્ષમ હોય તો સારા કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતા નથી આમ સક્ષમ એ એક અનિવાર્ય અંગ છે ધંધાકીય પાડવાનું કાર્ય યુદ્ધમાં વ્યૂહરચનાઓ ઘડવાના કાર્ય જેવું છે જેવી રીતે યુદ્ધની અંદર વ્યૂહરચનાઓ ઘડવી પડે છે એવી રીતે ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવા પડે છે તેમાં સાધન સામગ્રી અને માનવ શક્તિઓના ઉપયોગો વિશિષ્ટ પ્રથાઓ કેન્દ્રિત કરવા માટેના સાધનો અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો અને ધંધાકીય એકમના સારત્યો વગેરે વિશે વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક તેમજ વૈદિક જવાબદારીનો સમાવેશ થાય છે એટલે કે ધંધાની અંદર કાર્ય કરવાનું છે તો એ કાર્ય કેવી રીતે કરવાનું છે એના માટે જે ઉચ્ચ અધિકારી છે જે સંચાલક છે એ એમના કર્મચારીઓને એ કાર્ય કેવી રીતે કરવું એની દોરવણી આપે છે જેને આપણે દોરવણી તરીકે ઓળખીએ છીએ દોરવણીનો અર્થ સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું તેમની કામગીરીથી વાકેફ કરવા તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો એને આપણે દોરવણી તરીકે ઓળખીએ છીએ એટલે કે કર્મચારીઓને કાર્ય કરવા માટે માર્ગદર્શન આપવું એમને કામગીરીથી વાકેફ કરવા અને એમનો જુસ્સો ટકી રહે એવી રીતે એમને કેવી રીતે કાર્ય કરવાનું છે એ સમજાવું એને આપણે દોરવણી તરીકે ઓળખીએ છીએ બીજી એક વ્યાખ્યા છે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી ધંધાકીય એકમોના ધ્યેયની પૂર્તિ માટે જે કાર્ય કરવાનું છે એ કાર્ય કરવા માટે કર્મચારીઓને જે માર્ગદર્શન આપવામાં આવે છે એને આપણે દોરવણી તરીકે ઓળખીએ છીએ કુંતજ અને ઓર્ડનલના જણાવ્યા પ્રમાણે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી કુંતજ અને ઓર્ડનલ એવું કહે છે કે કર્મચારીઓ એટલે કે તાબેદારોને માર્ગદર્શન આપવાનું છે કાર્ય માટે અને એમના પર દેખરેખ રાખવી છે રાખવાની છે એને આપણે દોરવણી તરીકે ઓળખીએ છીએ દોરવણી એ એવું કાર્ય છે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેમની ઉપર નિરીક્ષણ રાખે એને આપણે દોરવણી તરીકે ઓળખીએ છીએ એટલે કે કર્મચારીઓને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ બરાબર થાય છે કે નથી થતું એની દેખરેખ રાખવું એને આપણે દોરવણી તરીકે ઓળખીએ છીએ દોરવણીની લાક્ષણિકતાઓ એમાં એક નંબર પર છે હેતુલક્ષી પ્રવૃત્તિ દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનો છે જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે આમ દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે દોરવણીનો જે મુખ્ય હેતુ છે એ કર્મચારીઓને માર્ગદર્શન આપવાનો છે અને કર્મચારીઓને જો માર્ગદર્શન મળે છે તો એ પ્રોત્સાહિત થાય છે અને જેને કારણે ધંધાની જે દે સિદ્ધિ છે એ સરળતાથી થઈ શકે છે માટે આપણે કહી શકીએ કે દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે બે નંબર પર છે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય દોરવણીનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થતું જોવા મળે છે ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને દે નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે તે જ રીતે તળ સપાટીએ નિરીક્ષકો જોબર અને ફોરમેનને સૂચનાઓ તથા હુકમો કરે છે અને જોબર ફોરમેન તેમના હાથ નીચે કામ કરતા કામદારોને દોરવણી આપે છે આમ ઉચ્ચ સપાટીથી સપાટી સુધી દોરવણી અપાય છે એટલે આપણે કહી શકીએ કે સંચાલનની અંદર દોરવણી દરેક સપાટીએ થતું કાર્ય છે સંચાલક ઉચ્ચ અધિકારીઓને દોરવણી આપે છે ઉચ્ચ અધિકારીઓ વિભાગીય અધિકારીઓને દોરવણી આપે છે વિભાગીય અધિકારીઓ નિરીક્ષકો જોબર ફોરમેનોને દોરવણી આપે છે અને જોબર ફોરમેન એમના હાથ નીચે કામ કરતા કામદારોને દોરવણી આપે છે આથી આપણે કહી શકીએ કે સંચાલનની બધી જ સપાટીએ દોરવણીનું કાર્ય થાય છે ત્રણ નંબર પર છે સતત ચાલતી પ્રક્રિયા ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે કાર્ય કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે જેથી દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે અગાઉ આપણે જોયું કે સંચાલનની બધી સપાટીએમાં સંચાલનની બધી જ સપાટીમાં દોરવણીનું કાર્ય જરૂરી છે એવી જ રીતે દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે કારણ કે ધંધાકીય એકમની જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ બધી જ પ્રવૃત્તિમાં દોરવણી એ ખૂબ જ જરૂરી છે માટે આપણે કહી શકીએ કે દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે ચાર નંબર પર છે કાર્યો પર દેખરેખ દોરવણી આપવાનો ઉદ્દેશ દોરવણી પ્રમાણે કર્મચારી કાર્ય કરે છે કે નહીં તે જોવાનો છે દોરવણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી પરંતુ તે ઉપરાંત અપાયેલી સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રિયા છે કર્મચારીઓને જે હુકમો અને સૂચનાઓ આપવામાં આવી છે એ પ્રમાણે કર્મચારી કાર્ય કરે છે કે નથી કરતું એ જોવાનું કાર્ય દોરવણીની અંદર કરવામાં આવે છે પાંચ નંબર પર છે વિશાળ કાર્યક્ષેત્ર દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાનું નથી પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો છે એટલે એવું કહેવા માંગે છે કે દોરવણીનું જે કાર્યક્ષેત્ર છે એ વિશાળ છે દોરવણીની અંદર કર્મચારીઓને ફક્ત માર્ગદર્શન નથી આપવાનું પરંતુ સંચાલકોએ એકમ માટે જે નિર્ણયો લીધા છે એ નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ થાય એવો પ્રયત્ન કરવાનો હોય છે એટલા માટે એવું કહી શકાય કે દોરવણીનું જે કાર્ય છે એ કાર્ય વિશાળ છે છ નંબર પર છે માહિતી સંચાર દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વશરત ગણાય છે જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકાય માહિતી સંચાર વિશેની માહિતી પણ આપણે અગાઉના પ્રકરણમાં જોઈએ છીએ એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન આપે છે એને આપણે માહિતી સંચાર કહીએ છીએ તો દોરવણીની અંદર પણ એક કર્મચારી બીજા કર્મચારીને એટલે કે ઉપરી અધિકારી એના કર્મચારીને યોગ્ય માર્ગદર્શન યોગ્ય હુકમ નહીં આપે યોગ્ય સમયે તો ધંધાની અંદર જે ધ્યેયો નક્કી કર્યા છે એ ધ્યેયોને પાર પાડી શકાશે નહીં સાત નંબર પર છે પ્રોત્સાહન કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી હોય છે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્નો અને દ્વિધાઓ દૂર થાય છે તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે તેથી વધુ સારું કાર્ય કરવા પ્રોત્સાહન મળે છે સ્વાભાવિક વસ્તુ છે કે કર્મચારીઓ જે છે એની પાસેથી સારું કાર્ય મેળવવું હોય તો એમને પ્રોત્સાહન આપવું જરૂરી છે અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે જે એમના ઉપરી અધિકારીઓ છે એ ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપશે અને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે તો કર્મચારીઓના જે પણ પ્રશ્નો છે જે પણ દ્રિધાઓ છે એ દૂર કરી શકાશે અને કર્મચારીઓના આ જે પ્રશ્નો અને દ્વિધાઓ દૂર કરવામાં આવશે એના લીધે કર્મચારીઓમાં વિશ્વાસનો વધારો થશે અને કારણે કર્મચારી વધુ સારું કાર્ય કરી શકશે આઠ નંબર પર છે નિમ્નગામી પ્રવૃત્તિ દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે તેમાં હંમેશા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે અને મધ્ય સપાટીના અધિકારીઓ તળ સપાટીના કર્મચારીઓને દોરવણી આપે છે એટલે કે દોરવણી જે છે એ પ્રવૃત્તિ એ ઉચ્ચ સપાટી તરફથી નીચલી સપાટી એટલે કે તળ સપાટી તરફ વહે છે ઉચ્ચ સંચાલકો જે છે એ મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે અને મધ્ય સપાટીના જે પણ અધિકારીઓ છે એ તળ સપાટીના જે કર્મચારીઓ છે એમને દોરવણી આપે છે માટે દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે નવ નંબર પર છે સંચાલકીય કાર્ય સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન પ્રબંધ કર્મચારી વ્યવસ્થા સંકલન અને અંકુશ સાથે દોરવણીનું કાર્ય સંકળાયેલું છે એટલે કે સંચાલનના બાકીના જે કાર્યો છે એ કાર્યો સાથે દોરવણી સંકળાયેલું છે દોરવણીનું કાર્ય સંચાલનના વિવિધ કાર્યો એટલે કે આયોજન છે પ્રબંધ છે કર્મચારી વ્યવસ્થા છે સંકલન છે અંકુશ છે અને દોરવણી આ બધા સંચાલકીય કાર્યો છે અને આ બધા કાર્યો એકબીજા સાથે સંકળાયેલા છે